હેલો સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ આજે આપણે ભણીશું આપણો વિષય ગુજરાતી અને ગુજરાતી વિષયમાં આજે આપણે પાઠ નંબર ત્રીજો ભણીશું આળું અવળું આળું અવળું પાઠ આપણે આગળ ભણી ગયા છે હવે એનો બાકીનો ભાગ હું તમને ભણાવું છું એમાં પ્રશ્ન નંબર બાર છે પ્રશ્ન નંબર બાર છે નમૂના મુજબ વાક્યો જોડો એટલે આપણે નમૂનો જો આપ્યો છે એ પ્રમાણે આગળના વાક્યોને જોડવાના છે આપણને એક અહીં બનાવી આપવામાં આવ્યો છે તો પહેલું છે ટપુએ ચિત્રો બનાવ્યા ડબ્બુએ ચિત્રો બનાવ્યા તો શું આવ લખ્યું છે અહીંયા ટપુએ અને ડબ્બુએ ચિત્રો બનાવ્યા એમાં કોમન એટલે જે બંને વાક્યમાં છે એવું એવો શબ્દો કયા છે ચિત્રો બનાવ્યા એ બંનેમાં આપેલું છે એટલે આપણે એ એક જ વાર લખીશું અને ટપુએ અને ડબ્બુએ એ બેની વચ્ચે અને એટલે બંનેએ બનાવ્યા છે એટલે અને શબ્દનો ઉપયોગ કરીશું બરાબર અને વાક્યને જોડીશું હવે બીજું છે આપણા પાસે મીનુએ મીનુએ શક્કર્યું ખાધું ચીનુએ શક્કર્યું ખાધું તો આ બંનેમાં જે સરખા શબ્દો એ કયા છે શક્કર્યું ખાધું તો અહીં કેવી રીતે જોઈન્ટ થશે મીનુએ અને ચીનુએ શક્કર્યું ખાધું હવે ત્રણ નંબરમાં છે અલકાએ પતંગ ચગાવ્યો સ્મિતાએ પતંગ ચગાવ્યો હવે આમાં પતંગ ચગાવ્યો શબ્દ બંને વાક્યમાં છે તો અલકાએ અને સ્મિતાએ પતંગ ચગાવ્યો એટલે બંનેની વચ્ચે અને આવશે હવે ચાર નંબરનો છે ચાર નંબરમાં છે રામે ઘોડો દોડાવ્યો શ્યામે ઘોડો દોડાવ્યો તો અહીં ઘોડો દોડાવ્યો શબ્દ બંનેમાં આપેલો છે તો રામ અને શ્યામે ઘોડો દોડાવ્યો હવે પાંચ નંબર છે પાંચ નંબરનો જે છે પાંચ નંબરમાં આપેલું છે આપણને ગીતાએ નૃત્ય કર્યું મીનાએ નૃત્ય કર્યું એમાં નૃત્ય કર્યું શબ્દ બંનેમાં આપેલો છે તો ગીતાએ અને મીનાએ નૃત્ય કર્યું હવે નીચે છે સરખા ઉચ્ચાર વાળા શબ્દો બનાવો અને લખો તો સરખા ઉચ્ચાર વાળા શબ્દો કેવી રીતે આપણે બનાવવાના છે તો અહીં આપણને આપ્યું છે અહીં વચ્ચે સ્ત આપ્યો છે અને અહીં અ સૂર્ય વ્ય શી અને ચુ તો આપણે આ આ શબ્દો જે અહીં આપેલા છે એને લઈ અને આની જોડે લખવાના છે તો અસ્ત એટલે કેવી રીતે બનશે અસ્ત સૂર્ય સૂર્યાસ્ત વ્યસ્ત શિસ્ત અને ચુસ્ત આવી રીતે આ શબ્દો બનશે એટલે આ શબ્દ લઈ અને પછી એને આપણે આની જોડે છે છે પાછળ આ શબ્દ અને પાછળ સ્ત તો આખો એક શબ્દ બનશે બરાબર છે હવે આપણી પાસે છે ચૌદ નંબરનો પ્રશ્ન છે આપેલ શબ્દ પરથી વાક્ય બનાવો આપેલા શબ્દ પરથી વાક્ય આપણે બનાવવાનું છે તો તમે તમારી રીતે કોઈ બી વાક્ય લખી શકો એવું જરૂરી નથી કે મેં અહીંયા જે વાક્ય લખ્યું છે એ જ લખું તમે તમારી રીતે કોઈ બી વાક્ય રચના એ શબ્દને લઈને બનાવી શકો છો હવે અહીં છે જબ્બો તો મેં લખ્યું છે અહીંયા આપેલું છે મારા પપ્પા જબ્બો પહેરે છે એટલે આ છે મારા પપ્પા જબ્બો પહેરે છે હવે બીજું છે અહીં ડબ્બો ડબ્બો તો ડબ્બા માટે અહીં છે હું સ્કૂલમાં હું સ્કૂલમાં ડબ્બો ભરીને નાસ્તો લઈ જઉં છું કાં તો પછી આપણે લખી શકીએ છીએ કે મારા પાસે ડબ્બો છે કોઈ બી ડબ્બાને લઈને વાક્ય બનાવી શકીએ છીએ હવે છે થપ્પો થપ્પો તો અમે થપ્પો રમતા હતા તો કા તો એવું બી લખી શકીએ છીએ કે અમે રોજ થપો રમીએ છીએ મને રમવાનું ગમે છે છે મારે મારી મારી ફ મનપસંદ રમત કોઈ બી વાક્ય લખી શકીએ છીએ હવે છે એક તો એકા માટે આવશે મેં પત્તામાંથી એક કાઢ્યો પછી બીજું વાક્ય થાય છે પત્તાની કેટમાં એક આવે છે કાતો પત્તાની કેટમાં ચાર રંગના એકા આવે છે આ રીતે તમે કોઈ બી વાક્ય રચના બનાવી શકો છો પછી છે ધક્કો તો ધક્કો એટલે નયન મને ધક્કો નયન મને ધક્કો માર્યો પછી બુટ્ટી મે બુટ્ટી પહેરી છે પછી છે મુઠ્ઠી મે મુઠ્ઠીમાં પ્રસાદ લીધો છે ચડ્ડી તો નાનો નાનું બાળક ચડ્ડી પહેરે છે હવે આ વાક્ય રચના પ્રમાણે તમે તમારી રીતે લખી શકો છો અને લખેલી વાક્ય રચના બી લખી શકો છો હવે છે લખો સમજો અને લખો માં શું છે મેનું ચાલે છે પહેલું છે બીજું છે ચીનું ખાય છે પછી છે તો શું લખવાનું છે ચાલે છે મુન્નું ચાલે છે આપણે પહેલા અહી આડી રીતે વાક્ય વાંચીશું તો પહેલું છે મીનુ ચાલે છે બીજું છે મીનુ ચાલતી હતી અને ત્રીજું છે મીનુ ચાલશે હવે એવી રીતે આપણે નીચેના બનાવવાના છે ચીનું ચીનું ખાય છે ખાતી હતી અને ચીનું ખાશે પછી છે મૂન્નું ચાલે છે મુન્નુ ચાલતો હતો અને મૂનુ ચાલશે પછી છે બંસી દોડે છે બંસી દોડતી હતી અને બંસી દોડશે પછી છે રમી અમી અમી રમે છે અમી રમતી હતી અને અમી રમશે પછી છે અવની ખા ખાય છે અનિલ ખાલી અવની ખા ખાલી હતી ખા ખાતી હતી ને અવની ખાશે આવી રીતે મેં શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવ્યા છે હવે છે પ્રશ્ન નંબર સોળ છે નમૂના પ્રમાણે શબ્દો બનાવી લખો તો નમૂના પ્રમાણે શબ્દો બનાવીને લખવાના છે કેવી રીતે છે 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 પહેલું બોલ તો તો અહીં આપ્યું બોલ્યો પછી આવ થશે આવ્યો પડ તો શું થશે પડ તો પડ્યો પછી હસ તો શું થશે હસ્યો લખ તો શું થશે લખ્યો જમ એનું જમ્યો ચાલ તો ચાલ્યો ઉત્તર તો ઉતર્યું કર તો કર્યું તર તો તર્યું થશે અને લણ તો લણ્યું અને ભર તો શું થશે ભરનું ભર્યું આવી રીતે તમારે શબ્દો બનાવવાના છે હવે અહીં છે પ્રશ્ન નંબર સત્તર પ્રશ્ન નંબર સત્તર માં છે નમૂના પ્રમાણે ખાલી જગ્યા માં શબ્દો લખો નમૂના પ્રમાણે ખાલી જગ્યામાં શબ્દો લખવાના છે એમાં પહેલું છે તપેલું તપેલું ઉતાર ઉતાર્યું જે આપણે ઉપર લખ્યું છે એ જ રીતે અહીં શબ્દો બદલીને લખવાનું છે નિશાન તાક તો નિશાન તાક્યું શાક વઘાર શાક વઘાર્યું શાક સમાર તો શાક સમાર્યું ચીકુ કાપ તો ચીકુ કાપ્યું અને તો આ રીતે વાક્યો છે અહીં બીજા વાક્યો આપેલા છે બે નંબરમાં છે તે કોલસા બાળ તો કોલસા બાળિયા કાંકરા વીણ તો શું થશે કાંકરા વીણિયા પૈસા ગણ તો શું થશે પૈસા ગણ્યા રોટલા શેક તો રોટલા શેક્યા બટાકા બાફ તો શું થશે બટાકા બાફ્યા અને પાપડ વણ તો શું થશે પાપડ વણ્યા આ રીતે લખવામાં આવશે હવે છે મને ઓળખીને મારું નામ લખો તો આપણે ઉખાણા જેવું છે એ વાંચી અને એનું નામ લખવાનું છે તો શું કરીશું પહેલું વાંચીશું આપણે તો પહેલું છે લાલ લાલ ગોળ ગોળ રસથી ભરપૂર છું બોલો હું કોણ છું તો લાલ લાલ અને રસ્થી ભરપૂર શું હોય તો એ હોય ટામેટું તો અહીં આવશે ટામેટું બીજા નંબરમાં છે પહેલા લીલું પછી પીળું પહેલા લીલું પછી પીળું સ્વાદે હું છું ખાટું ખાટું બોલો હું કોણ છું પહેલા લીલું હોય બરાબર પછી એ પીળું થાય અને સ્વાદે હું તો શું હોય એ હોય નરિયેળી કેરી સોરી અહીં હોય એ પહેલા લીલી હોય કેરી પછી એ પીળી થાય ને એ કેવી હોય સ્વાદે ખાટી 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 મીઠી લાગે છે ને કેરી એટલે ખાટી ખાટી પછી છે ત્રણ નંબર માં સાગર કિનારે રહું છું ઊંચે ઊંચે ઉડું છું મોટા ફળ આપું છું બોલો હું કોણ છું તો સાગર કિનારે રહે છે મોટા મોટા ફળ આપે છે તો સાગર કિનારે કયું ફળ ઉગે તો એ ઉગે નારિયેળ અને નારિયેળ મોટું હોય અને સાગર કિનારે ઊગે અને નારિયેળી ઊંચી હોય છે એટલે અહીંયા આવશે નારિયેળ પછી છે ચાર નંબરમાં ખોબા જેવી લાગુ છું પાણી ભરું હું દોડું છું હલ હલ હલક દોલક થાઉં છું બોલો હું કોણ છું ખોબા જેવી લાગુ છું એટલે આમ ખોબો આપણે જે બે હાથનો ખોબો બનાવી દોડું છું પાણી પર દોડે છે છે અને હલક હલક ડોલક ડોલક છું થાય બોલો હું કોણ છું તો એ છે કાચબો અને બીજું અહીં આવી શકે છે હોળી બી આવી શકે છે કે જે ખોબા જેવી હોય છે એનો શેપ એવો હોય છે પાણી પર દોડે છે અલગ ડોલક થાય છે એટલે પાણી જેમ હલે એમ ડોલક થાય છે એટલે એટલે એ બી આવી શકે અને કાચબો બી આવી શકે મેં અહીં લખ્યું છે કાચબો હવે અહીં આપ્યું છે આપણને નીચે આપેલા નીચે આપેલા ચિત્રને આધારે પાંચ વાક્યો તમારી નોટબુકમાં લખો તો તમારે નોટબુકમાં આ તમારે લખવાનું છે આ ચિત્ર પરથી તમે શું લખી શકો છો પહેલા ચિત્રમાં લખી શકો છો કે એક એક છે જે જે હતા બાગમાં બગીચામાં બિલાડી અને ઊન લઈને આવે છે તે બગીચામાં ઊન થી સ્વેટર ભરતા હોય છે ભરે છે બિલાડી એમની પાસે બેઠી હોય છે બાને ને ઊંઘ આવી જાય છે ભરતા ભરતા બિલાડીનો ઊનનો દડો બિલાડી ખેંચી અને દૂર લઈ જાય છે આ તમે અહીં જોઈ રહ્યા છો આ ચિત્રમાં એ દૂર લઈ ગઈ છે અને આખો દડો ખોલી નાખે છે આ રીતની એક વાર્તા છે તમે તમારી રીતે આ વાર્તા લખી શકો છો અને તમારે આ વાર્તા તમારી જાતે તમારી નોટબુકમાં લખવાની છે તો આપણું પાઠ બીજો ત્રીજો આપણો પાઠ ત્રીજો અવડું અહીં પૂરો થાય છે અને તમારે તમારી વર્કબુકમાં આને લખવાનું છે અને વાંચતા તથા લખતા શીખવાનું છે થેન્ક યુ ફોર વોચિંગ